याद करता માતૃવંદના માતૃ સ્મૃતિનો આજનો આ પ્રોગ્રામ તેવા બાપા વડેદરા અને એમનો પરિવાર સામતભાઈ હોય, રાજાભાઈ હોય, રમેશભાઈ હોય કે કેશુભાઈ હોય, દિનેશભાઈ થી લઈ અને સમગ્ર એમનો પરિવાર માતુશ્રી મા શાંતિમાં શાંતાબેન એમની સ્મૃતિમાં નવચંડી યજ્ઞ હોય, રામદેવજી મહારાજના નામનો અવસર હોય અને હેતુ મિત્રો સગા સંબંધીઓ સાથે મળી અને પ્રસાદ લઈ અને આજની રાત્રિ સંતવાણી અને સાહિત્યનો આ કાર્યક્રમ હાકેમ જેવા મહેમાનોની અહીં હાજરી છે. રામદેવજી મહારાજના જે ભક્તગણ હોય એ રામદેવજી મહારાજના પાઠ એમની આરતીનો સમય થયો છે, તો જે ગદગંગા અને વરેલો માણસ હોય તો એ આરતી અને પાઠના દર્શન કરે એવી પ્રાર્થના.
ઘણા બધા મહેમાનોની અહીં હાજરી છે, ઘણા બધા મહેમાનો છે, હજી આવવાના છે. સમયના બહુ ઓછો સમય છે, એ માણસને મળે છે, સમયને કાઢવો પડે છે. કોઈ એમ કે મારી પાસે સમય નથી, એવા માણસને પૂછજો કે બે વર્ષ પહેલા આપણી પાસે નીકળ્યો સમય જ હતો. આપણે ધારીએ તો બધું થઈ શકે, નથી જે કઈ કરવું નહીં તો આપણે બાના કાઢવા છે, વાત એવી છે. પણ વ્યસ્તતામાં રોકાયેલા હોવા છતાં દિનેશભાઈ, કેશુભાઈ અને સમગ્ર વડોદરા પરિવારના આમંત્રણને માન આપીને જે મહેમાનો પધાર્યા છે, એમાં ડીવાયસપી વાઢેર સાહેબ હોય, પીઆઈ જાડેજા સાહેબ રાજકોટ, પીએસઆઈ રાણાવાવ મોરબી જાદવ સાહેબ, પીએસઆઈ પોરબંદર કેશવાલા સાહેબ, અમારા મહેન્દ્ર મામા ધાંધલ વિસનગર, દુદાભાઈ વડેદરા હોય, સમીરભાઈ હોય, જેઠાભાઈ મોઢવાડિયા હોય, વસ્તાભાઈ વડેદરા, એટલા બધા મહેમાનો આવ્યા છે. જસદણથી ડોક્ટર ભરતભાઈ બોઘરા અને એમનું સમગ્ર ગ્રુપ છે અહીં પધાર્યું છે. અમારા જેઠાભાઈ મોરી, બીજા જે મહેમાનો કોઈ પધાર્યા છે, રાજુભાઈ રાતિયાથી લઈ કોઈ સગા, કોઈ વાલા, કોઈ સ્નેહી, કોઈ હેતુ મિત્રો, કોઈના નામ લેવાય, કોઈના ન લેવાય, પણ જે કોઈ અહીં પધાર્યા છે સુખપુરના આંગણામાં, એ આંગણામાં વડેદરા પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે, એમને આવકારે છે. ગરવા ગણેશજીની વંદનાથી યુવાન કલાકાર સચિનભાઈ ઘણા બધા ગીતો ગાયા આજના સમયમાં જે ગવાય છે. હું લોક સાહિત્યના વક્તા તરીકે ઘણી વખત આ આંગણામાં, આ આંગણામાં હું કલાકાર તરીકે ક્યારેય નથી આવ્યો. મેં બેનબા શાંતિબેનના એમના હાથના રોટલા ઘણા ખાધા છે. એ પરિવાર સાથે મારે વર્ષોનો નાતો છે. એ પરિવારના આંગણામાં એની સ્મૃતિમાં દિનેશભાઈ મને એમ કીધું કે અમે બધા, અમારા કાકા પરિવાર, અમારો સમગ્ર વડેદરા પરિવાર એવું ઈચ્છીએ છીએ સુખપુરના આંગણામાં અમારી માતુશ્રીના નામ ઉપર એમની આદિ અનુસાર એક પ્રોગ્રામ થાય. એમાં નવતડી યજ્ઞથી લઈ, રામદેવજી મહારાજથી લઈ, બારોટના ચોપડે નામકરણ વિધિથી લઈ, રાસગાર ગરબાથી લઈ અને અત્યારે સંતવાણી અને સાહિત્ય લગીના આ સમગ્ર પ્રોગ્રામ 31 તારીખ અને 1 તારીખ બે દિવસના એમની સ્મૃતિમાં. આ બધા પરિચિત છો, દિનેશભાઈ તો રાજકોટ રહે છે, પણ મને એને કીધું, મને જાણીને આનંદ થયો, હું એ આંગણાનો સાક્ષી છું. આવકારો બહુ મોટો એમનો. જ્યારે જ્યારે એ આંગણામાં જતા, જ્યારે જ્યારે એના આંગણામાં પ્રસંગ હોય ત્યારે, એટલે હું શરૂઆતમાં એક જાહેરાત કરીને પછી જે મને આવડે તમારી સામે લોક સાહિત્યની વાતો, ગીતો અને જે સારું લાગતું હોય છે આજના પ્રસંગ અનુરૂપ. પણ દિનેશભાઈ એક બહુ હું શરૂઆત એ માટે કરું છું, વતન પ્રત્યેનું ઋણ છે ને, પાંચ જ લઈ અને જગતના ચોકમાં રાજુભાઈ આપણો જન્મ થાય છે. દરેક માણસ જે દુનિયામાં જેનો જન્મ થાય, એટલે અમુક બાબતો છે એ સાથે લઈને આપણે આવીએ છીએ. પાંચ ઋણ છે એ જગતના ચોકમાં ભગવતી અખિલ બ્રહ્માંડનો માલિક આપણી ઉપર કૃપા કરે ને તો એમાંથી નીકળવાનો અવસર મળે તો નીકળી જવાય. પાંચ ઋણ ક્યાં? ઋણ છે માના ઋણમાંથી આ દુનિયાનો કોઈ માણસ છે એ ક્યારે મુક્ત ન થઈ શકે. તાકાત નથી આપણે જન્મીના ઋણમાંથી હું તમે મુક્ત થઈ શકીએ, પણ એના નામ ઉપર જે કાંઈ આપણે કરી શકીએ, એના નામ ઉપર જે કાંઈ મારા ને તમારાથી થાય, આ જાહેરાત પછી હું જે કાંઈ આવડે તમારી સામે લોક સાહિત્યના એક વક્તા એમાં જન્મીના ઋણમાંથી મુક્ત થવા માટે જે જન્મીની કુખેથી જેનો જન્મ થયો છે, દિનેશભાઈ મને એમ કીધું કે દેવરાજભાઈ આજીવન મારા ગામ માટે, સુખપુર માટે, હું રાજકોટ રહું છું, આજીવન પોતાના ગામ માટે દિનેશભાઈની આ નેમ છે. જે જરૂરિયાતમંદ માણસ હોય, એને હોસ્પિટલની જરૂર હોય તો એ માટે એવું ઉભો હોય છે, શિક્ષણની જરૂર હોય છે તે માટે એવું ઉભો હોય છે. એટલે જન્મી પછી જનક પિતા એનું ઋણ છે, બાપના ઋણમાંથી મુક્ત થવાનો અવસર મળે તો મુક્ત થઈ જવાય. તમારો જન્મ થયો હોય જન્મભૂમિનું એક ઋણ છે, જનાર્દન અખિલ બ્રહ્માંડના માલિક પરમાત્માનું આપણી માથે ઋણ છે, અને જાનવી નદી ગંગા એનું મારીને તમારી માથે ઋણ છે. પાંચ ઋણમાંથી આપણે છૂટી જવું જોઈએ.
એવું માત્ર ઋણ અદા કરવાનો આ જામ સુખપુર ગામના આંગણામાં દિનેશભાઈ ઓડેદરા અને સમગ્ર એમનો ઓડેદરા પરિવાર, કીધું એમ કેશુભાઈ હોય, દેવાભાઈ હોય, રાજાભાઈ હોય, રમેશભાઈ હોય, સમગ્ર પરિવાર જયારે ભેરો થયો છે, માતૃવંદનાનો પ્રોગ્રામ છે, ત્યારે ભગવતીની એક વંદનાથી પછી તમને જે આનંદ અને એની જે કાંઈ ફરમાઈશો છે એ તમારી સામે રજૂ કરીશું. પણ માને એક ચારણ તરીકે પ્રાર્થના કરું કે માં આપણે બધા ભાગશાળી છીએ સાહેબ, કે આપણે હજી હાજર છીએ આ પરિસ્થિતિમાંથી, આપણે નીકળી ગયા છે, જે પરિવાર નીકળ્યો છે એને ખબર છે કેટલી વહમી વેળા, કેટલી વહમી ઘટના, જાણે નવું એક જીવન મળ્યું હોય તો જેને અનુભૂતિ થઈ હોય એને ખબર હોય, એમ આપણે બેઠા છીએ. એ જ ભગવતીની બહુ મોટી મહેરબાની છે. એટલે માં ને એમ કંઈક, માં અમારા માટે તું કોર્ટ, તું કાયદો, તું અમણો ઇન્સાફ, કાં કરીને ફેસલો અને કાં કરી ગુના માફ, એમાં અમે તો જગદંબાના ચરણમાં રહેવા વાળા માણસો છીએ, શક્તિના ચરણમાં રહેવા વાળા માણસો છીએ, અમારા માટે તો તું જ છો. પછી માનતા ગમે ને હોય, જગદંબાનું જેનું તમે સ્મરણ કરતા હોય, પણ અમારે જરૂર હોય ને ત્યારે જ્યાં હોય ત્યાંથી તું માં આવજે. એટલે અમારા કવિવર પૂજ્ય પદ્મશ્રી દાદ બાપુ એમ લખે,
हाथ नहीं पलटावियो જટ હોય ત્યાંથી કોઈ હેતુ નવું કને આ વાટું નિહાળે વાવડે પછી તલકતા છોરું તને હવે ઉભી ન રહેજે એક ઘડી જેને માનતા હોય એટલે ભગવતી 77 હોય કે માં ખોડિયાર હોય જેના પણ ચરણમાં મારા તમારા મસ્તકો ઝૂકતા હોય એવા બધા માના ઉપાસકો આપણે બધા બેઠા છીએ અહીંયા પર્વતભાઈ રાજકોટ થી બીજા મહેમાનો લાઈટ આડી છે એટલે ઘણા કોઈ લીલાભાઈ ને એ બધા મિત્રો આવ્યા છે મેં પેલા કીધું આમાં થોડાક બહુ છેટા બેઠા છે અમે માણસ ના ભૂખ્યા રાજુભાઈ અમારે માણસ ને જોઈને બોલવાનું હોય કારણ કે અમે તો બોલવા વાળા છીએ ગાવા વાળા તો ઠીક છે ગાવા મંડીએ પછી વાતાવરણ પણ તમારા મોઢા જોઈને અમને એમ થાય પણ હવે ખબર નથી આ સમય જ એવો છે માણસ માણસ થી દૂર ભાગતો જાય છે એ તો બધા નડે ને એમ એ ગામડામાં હું તમે જ્યાં બેઠા છીએ એ ગામના આંગણામાં ગામડું છે ને એ ભેગા કરે કારણ કે મારી તમારી જીવવાની જે એક જે પરંપરા હતી આ કોરોના કાળે આપણને ઘણું શીખવું હા આમાં કોઈ ચતુષ્કોણ કે ત્રિકોણ કે ષટકોણ ને આમાં આપણું કોણ બસ ખબર એટલી જ પડી માણસને ખબર પડી આમાં આપણું કોણ અને જેને જે કાંઈ આમાં જરૂર માણસને બીજી જરૂર જ નથી સાહેબ મુશ્કેલીના સમયમાં માણસને સલાહની જરૂર નથી સહકારની જરૂર છે તમે 10 પાસે સહકાર માંગશો ને ત્યારે એકાદા પાસે મળશે સલાહ તો જ્યાં જાઓ ત્યાં મને તમને દેવાવાળા નીકળશે ગામડું છે ને એ સહકાર આપે છે સાહેબ
મહાત્મા ગાંધીની કલ્પનાના જે ગામડા, એ ગામડામાં છે આ લોક સાહિત્ય. અમે જેના વક્તાઓ છે, અમે જે વાતો લઈને આવીએ છીએ, એ વાતો તો બધી મને તમને મારા તમારા ગામડાના પ્રદેશોમાંથી મળી છે સાહેબ. પછી મારે બહુ વ્યસ્ત થતો જાય છે, એટલો બધો વ્યસ્ત થતો જાય. આજે બધામાં ઝડપ છે કેશુભાઈ. તમે દુધાભાઈ તો કાલે ભેરા થઈ શકશો, પછી હું કાલ નહીં હોઉં. એ જ્યાંથી હાલતા 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 આપણે ગામડા એ જીવતર ના પાઠ છે એ શીખવાડ્યા છે સાહેબ. આજે માણસ પાસે બધું છે સાહેબ, ટીવી સેટ છે, ટી શર્ટ છે, પલંગ સેટ છે, સેટી સેટ છે, કેટલા બધા સેટ છે, પણ માણસ અપસેટ બહુ છે. એના કારણો તપાસવા જોઈએ. આપણી ભાઈ રૂપિયો અઢળક વધ્યો છે તો હું કામે ભાઈ આપણા જીવનમાંથી આ બધું વયું ગયું. મારા તમારા પૂર્વજો, મારા તમારા બાપ દાદા જે સુખી હતા, એ સુખની પરિભાષા આપણે ગુમાવી બેઠા છે. તમે સ્વીકારો ન સ્વીકારો એ અલગ વાત છે. આપણે આર્થિક રીતે ઘણા બધા એનાથી હજાર ગણા સમૃદ્ધ થયા છીએ, પણ જિંદગી જીવવાનો જે આનંદ ગામડાનો માણસ આજથી 50-60 કે 70 વર્ષ પહેલા લેતો હતો, એ આનંદ આપણા જીવનમાંથી વયો ગયો છે એ વાત તો પાકી છે. આજે માણસને બધામાં ઉતાવળ છે એક મરવા સિવાય. હું તમારી હારે જ છું. હા, બધામાં મારો પેલો વારો કઈ આવે, રસી દેવરાવા જાય તો મારો પેલો વારો કઈ આવે, બધામાં માણસને ઉતાવળ છે એક મરવામાં નહીં. બસ એમાં એકાદું ભાઈરે માયલું દેવરાવો ને હવે કેટલાક દેવરાવા. માણસ જ્યાં લગી આ વાતને નહીં સમજે ને, માણસ સવારથી હાથ લગી રાજુભાઈ હજારો રૂપિયા વાપરી નાખે, પણ ટોલ નાકું ઠેકાડે ને એને જે આનંદ આવે, એને જે મજા આવે, મેં ન દીધા હો, હા એમાં એના કિલોમીટરો કપાઈ જાય. એ મારી તમારી ગુજરી પરંપરા. હું જે આ માનો ફોટો છે શાંતિબેન નો, એ આંગણા નો મહેમાન થયો છો. આવકારાની વાતો દિનેશભાઈ ની ફરમાઈશ છે. અડધી રાતે જાણે આજે આ ગામડામાં જાવ ને તો આવકારા મળે સાહેબ. ગામડું ગામડું છે, આજની તો કાલે માણસને આવવું પડે, આવવું પડશે અને આવવું પડશે. તમે મારા શબ્દો યાદ રાખજો. અઢળક આપણી પાસે છે, પણ આપણું નહીં હોય ને ગામડામાં એ વાતો સાહેબ. મને આનંદ એક વાતનો થાય છે હમણાં જેઠાભાઈ, જે આ સરકારને હું લાખો ધન્યવાદ આપું છું. દરેક પ્રોગ્રામમાં વાત એ આપું છું કે ઘણા વર્ષો ની અમારી એક લોક સાહિત્યની વેદના લોક સાહિત્યકારો નથી કે કર્મના સિદ્ધાંત સમજાવે એવો જો કોક પાઠ આવે. એ ગીતાજી છે આ સરકારે 6ઠા ધોરણથી ચાલુ કર્યા છે ને, આના બી આજ વવાણા છે. આના ફળ 15 વર્ષે આવશે, પણ 100% સારી રીતે ભણાવવામાં આવશે ને તો ભણશે એને લાભ થાય અને ભણાવશે એને લાભ થાય. આપણે વેદ છૂટતા ગયા, ત્યાંથી ગીતાજી છૂટતું ગયું, એટલું બધું દૂર નીકળી ગયું. તમે સવારે દુધાભાઈ આપણે વોટ્સઅપ ખોલીએ તો આપણને એમ લાગે કે આખું જગત સુધરી ગયું, આપણે એક જ બાકી લાગે એટલા મેસેજ આવે. આવ્યો નથી, કોપી પેસ્ટ કરીને મોકલ્યો નથી, લેવા દેવા જ નથી કઈ. ગામડામાં તો અનુભૂતિ હતી સાહેબ, એ અનુભવ કરી અને જગતના ચોકને. એટલે તો દિનેશભાઈ કવિવર કાગ બાપુ છે, હરેશભાઈ મેઘાણીજી છે, કે જે કોઈ નીકળાય છે એ બધા એ ગામડાના નિરીક્ષણો કર્યા અને ગામડામાં જે આવકારા મળ્યા ને એ આવકારામાંથી ઓળઘોળ થઈ ગયા સાહેબ. આપણા આંગણામાં મહેમાન આવે છે ને તો એ આપણો આવકારો જોઈને આવે છે, બાકી વેલકમ તો પગ લૂછણીયામાં લખેલું હોય, એમ નથી કોઈ આવતું. મોટી ખડકે મેળ્યું અને ધોળા લાગે ધામ ન લીએ કોઈ, એના નામ અહીં ખરે બપોરે ખીમરા. બગલાના પાક જેવી મેળી હોય, પણ એના આંગણામાં જો કોઈ માણસ ના આવતો હોય તો આપણે એમ કહેવાય છે કે એનું નામ ન લેતા ભાઈ, નકર રોટલો નહીં જડે. હવે કેવી પુનાય છે આપણી, આપણા બાપ દાદા એ તો તાહર્યું છે એ વેચી વેચી સાહેબ મહેમાનો હાચવા છે. આપણા બાપ દાદા એ તો મિલકતો છે એ વેચી વેચી ને એવા કેટલાય પરિવારના દાખલા છે કે જેને વીઘા ઓછા કર્યા છે, પણ આંગણેથી અતિથી જવા ન દીધા. એવા આંગણા જોયા ને એટલે દિનેશભાઈ કવિ કાગ ને લખવું પડ્યું સાહેબ. એક તારા આંગણિયા એ પૂછીને જે કોઈ
પૂછીને જે કોઈ આવે રે આવતારો મીઠો આપ દે રે દી આપ દે રે તારા આંગણિયા પૂછી અને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે. કવિ કાગે આખા ગીતમાં છેલ્લી કડી જે લખી છે માવા, કાગે એને પાણી પાજે, એનો ભેરો બેહી ખાજે અને એને જાપા સુધી મેલવા જાજે. આ હું કામ લખી છે છેટાભાઈ, જે માણસ આપણા જાપે થી આવે એને જાપો જોયો જ હોય. છોકરા લઈ લે લઈ લે, બસ 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 લઈ લ્યો ને, કોઈ ઉડાડે તો લઈ લેજો. આમ જે માણસ આપણે જાપે થી આવ્યો હોય ને એને જાપો જોયો હોય. પણ કવિ કાગે આ કડી લખી છે સાહેબ, કોઈ બીજાએ નથી લખી. એની પાછળના ઘણા બધા તારણો હોય છે, ઘણા બધા એની મૂળ જે કર્યા છે. માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસડા પૂછી અને દુખિયા આવે. ભગવાન પાસે માગવું હોય તો સમય માગવો, સમય હારો હોય છે ને તો બધા આવી છે સાહેબ. સૌ રમકડા સમય ના, અને સમય નચાવે ના ચા, હીરો દેખાય કાચ વખત પલટે તે વિઠલા. સારો સમય છે તો જગતના ચોકમાંથી, અને સન્માન છે એ સમય ના થાય છે સાહેબ, આપણા નથી થતા. આપણે તો હતા, તમે ભૂતકાળને તપાસો, લ્યો આપણે 20 વર્ષ 25 વર્ષ પહેલા હતા, હવે આપણે ક્યાં છીએ? સુકામ પરમાત્માએ સમય દીધો છે, અને દુનિયા તો સમયને જોઈને સલામ કરે છે. એમ માનવીની પાસે કોઈ માનવી ન આવે, પણ તારા દિવસડા પૂછી અને દુખિયા આવે, તારી જરૂર છે તો કાગ એને પાણી પાજે, ભેરો બેહી ખાજે, જાપા સુધી મેલવા જાજે. તું જાપા સુધી મેલવા જા ને એકલો, તું તારા પરિવારમાં બેઠો છો અને એની મનની મૂંઝવણ છે તારી પાસે રજૂ ન કરી શકે, તું એકલો એને જાપા લગી મેલવા જા ને, તો એની મનની મૂંઝવણ છે રજૂ કરી શકે ને તારી પાસે કહી શકે કે હું તારા આંગણામાં આ હાટું આવ્યો હતો. ગામડા એ આ કર્યું છે સાહેબ, એ ગામડાના આંગણામાં હું તમે બેઠા છીએ. દિનેશભાઈ સમગ્ર પરિવાર શક્તિના ચરણમાં એના મસ્તકો ઝૂકે છે. માં ખોડિયાર હોય તોય ભલે, માં મેરડી હોય તોય ભલે, અને એનો આપણી માથે પ્રતાપ છે ને. કોક શક્તિ કામ કરે છે, સ્વીકારો ન સ્વીકારો અલગ વાત છે. સાહેબ સબસ્ટેશન છે, ત્યાંથી પાવર તો એક સરખો જ આવે છે, પણ કોક ઝીરો ના હોય તો કોક મર્ક્યુરી હોય, પાવર એક સરખો આવે છે. પાવર ગ્રહણ કરવાની જેટલી કેપેસિટી છે ને, અને અમુક છે ને દિનેશભાઈ પોતાના નામથી ઓળખાતા હોય, એને ઓળખાણની જરૂર ન પડે, સ્વયં પ્રકાશિત હોય. એનો પરિચય જી પૂજ્ય મોરારી બાપુ તો કે એનો પરિચય, ઈ પૂજ્ય ભાઈશ્રી તો કે એનો પરિચય, આપણા વડાપ્રધાન માનીય નરેન્દ્રભાઈ મોદી તો કે એનો પરિચય ઈ પોતે જ છે, સ્વયં પ્રકાશિત છે. જેને ઉત્તમ કીધા છે પોતાના નામથી ઓળખાય, બીજા તો કે બાપના નામથી ઓળખાય. વાહ વર્ધાભાઈ જે હો, ઓહો વાહ વાહ વાહ, આ તો મારી ઉઘરાણી આવી. મને કે એના ગલઢાની પુનાઈ છે સાહેબ, દિનેશભાઈ ના દાદાજી, અમિતભાઈ ના, કેશુભાઈ ના બાપા છે ને, એ આલી અને એ રામદેવજી મહારાજ ના આંગણામાં જેથી આવતા ને, આ એનું ફળ છે ને. પિતા કી પુનાઈ પુત્ર મેં પહેચાની, કોના ભાગના ખાઈ આપણને ખબર નથી સાહેબ. બીજું છે એ બાપના નામથી ઓળખાય, પેલું ઉત્તમ, બીજું મધ્યમ, ત્રીજું છે એ માના નામથી ઓળખાય. અમુક સંતાનો છે એ જન્મીના નામથી ઓળખાય સાહેબ. કરણ કોનો તો કે કુંતાનો, ભીષ્મ કોનો તો કે ગંગાનો, શિવાજી કોના તો કે જીજાબાઈના. એના ચોકમાં એવડું બધું માતૃત્વને ઉજળું કર્યું છે એ એના નામથી ઓળખાય. એમ જે જે જેના નામથી જગતના ચોકમાં ઓળખાતા હોય એમાં કોક માથે આપણા બધા માથે ભગવતીનો પ્રતાપ હોય, અને એનો પ્રતાપ હોય ને તો બીજું કઈ જોઈએ નહી. માં ખોડિયાર નો પ્રતાપ હોય તો બીજું કઈ જોઈએ નહી. અમારા દાન અલગારી અદ્ભુત શક્તિ અજો અંતર્યામી, એ ખોડલ ભગવતી માત કરવા ભક્તો નકાર, કરતી સમરે જવા માટેલ વાડી મારી, કરતી સમરે જવાર ગડદરા વાળી. એટલે અલગારી બાપુ લખે કે ખોડલ ના પ્રતાપે મારે
હાર્દિક સ્વાગત પ્રતાપે મીઠા મારે દરિયાના પાણી માતાજી પ્રતાપે કોઈ નિયાસા
લાવે ભામિણામણી ઓડન માનાવઈએ ભલારે ભામિણામણી માતાજીના આપણે વિશ્વાસ ન કરી શકીએ. ભાઈ જહાજો એ ડૂબાડી દીધાના દાખલા છે અને તરણાઓ એ તારી દીધાના દાખલા છે. અરે અસ્થિ ક્યાં હતી મહારાજા પાસે એની, છતાં ઉંદરે ઝાડ તોડી અને સિંહને છોડાવવાના દાખલા છે. જો શક્તિમાન આપ તો અવરને કમજોર ના સમજો. અહીં દોડમાં કાચબાએ સંસલાને હરાવવાના દાખલા છે. અને દવાઓ નાકામયાબ રહી મરણ પથારીઓ પર, દવાઓ નાકામયાબ રહી મરણ પથારીઓ પર, ત્યારે કોકની દુઆએ અસર કર્યાના દાખલા છે. અમીરી છે રાતભર પડખા ગળતી રહી રેશમી તળાઈ ઉપર અને ફૂટપાથ ઉપર ગરીબી ઘસઘસાટ ઊંઘી ગયાના દાખલા છે. અરે કાયમી ક્યાં જગતમાં કોઈ રહેવાનું, જેના જન્મના દાખલા છે એના મરણના દાખલા છે. આપણે ક્યાંમાં કાયમી કોઈ રહેવાના છે. એ બે માં મારે તમારે, જે હું ગામડાની વાત કરતો હતો કે એની મને તમને જે એક આખી જિંદગી જીવવાની રીત જે એક શીખડાવી હતી. તમે દુનિયાના ચોકમાં ગમે ન્યા જાઓ, પણ જે ગામડાના પાદરમાં બચપન વીતું હોય ને એને તમે ભૂલી ન શકો. રાજુભાઈ પ્લેનમાં બેહો, ચાર્ટર પ્લેનમાં બેહો, પણ વૈશમાં ટાંગો નાખીને જે સાયકલ હાકી હતી ને એની જે મજા આવે એ તમને બીજે આવે નહી સાહેબ. એ તો જેને લીધી હોય ને ખબર હોય. હા, ગામડામાં ત્યાં નીકળી ગયું છે નાના નાના બાળકો. હવે આ તો ગોલ્ડન યુગમાં જન્મા, આની ડિક્શનરીમાંથી દુઃખ શબ્દ જ વયો ગયો. એ તો આપણા ભાગમાં બધા આવી ગયા જે હતા. હા, આપણે છેલ્લી પેઢી છે આપણે આપણે એટલે હું મારી વાત કરું છું. હા, મને અમારો આજે જ સમૂહ જન્મ દિવસમાં મારો હતો. આજ સમૂહ જન્મ દિવસ આજ છે ને, સમૂહ જન્મ દિવસ ગણાય. હાસો ન હોય પણ એની નજીક આજુબાજુ ખરા 15 જૂને નિશાળ ખુલતી, જેની પાસે જન્મ તારીખનો દાખલો નહોતો એટલે સરકારનો નિયમ હતો કે 1-6 લખી નાખવાની. જે એટલા 1-6 વાળા છે ને એમાં 99% ખોટા જન્મ તારીખ ખોટ 99% ની. હા, 49 વર્ષ થયા એટલે હું આ 50 વર્ષની જે વાત કરું છું કે આપણે છેલ્લી પેઢીઓ. હવે પછી હવે પૂરું થઈ ગયું. આપણે એક એવા હતા કે આપણને મારતા ને રડતા, સાના કરવા હાડુથી પાછા બીજી વખત મારતા, અને તોય સાના ન રહેતા ને તો બાપુ આવતો ને બુસ્ટર ડોઝ દેતો. હવેના બાળકોના જીવનમાંથી બધું વયું ગયું છે સાહેબ, દુઃખ શબ્દ વયો ગયો છે. આપણને એમ લાગે કે વાહ ભગવતી, આને કોઈની નજર ન લાગે સાહેબ આ એ યુગમાં આવ્યા છો. કલ્પના તો કરો, 5-5, 7-7 વર્ષના છોકરા 2000ની જડિયું પહેરી હોય. બધા ભાઈ આ ભાગશાળી નથી. આપણે રાજુભાઈ 5-7 વર્ષ હતા, 10 જણામાંથી 2 જણા પાસે જડિયું હતી, 8 તો માતાજી ભરો હે. આ યુગના સાક્ષી છીએ અમે, 50 વર્ષના બેઠા છીએ બધા આ યુગના સાક્ષી છીએ. 35-40 વર્ષ પહેલા તમે આ ઘટનાઓને યાદ કરો. લ્યો, આપણે નાવા જતા ચોયણા ને ફુગા કરતા, ચોયણા ને ફુગા કરી અને નાવા પડતા, પછી ઈજ ફુગો ઊંધો થઈ જાય ને તો ઈજ ફુગો આપણને ડૂબાડતો.
ઊંધા થઈ જાય ને પછી ઈ જ દુબાળતા. આ બધું આપણે ઓળકોડોમો રમતા, નરઢેપુ રમતા, આંધરો પાડો રમતા, આ બધી રમતો હોય ગઈ સાહેબ. આ બધું જીવનમાં કેટલી બધી છોકરો બચપનમાં આઈને ખાધી છે, એ બધી એને ઉપયોગી થાય. બુદ્ધિ છે ને એ બદામ ખાતે નથી આવતી, ઠોકર ખાતે આવે સાહેબ. જિંદગીના પાઠ જે ભણવાના શરૂ થાય છે ને, અનુભૂતિ છે ને, એ જ બહુ મોટી વાત છે. માહિતી તો બધા પાસે છે. હા, ગરીબીના લેખો લખે છે ને એને ગરીબીનો અનુભવ કર્યો જ નથી હોતો. મોટા ભાગના સાહેબ લખી હકે. હા, એસી રૂમમાં બેસીને કોમેન્ટ્રી કરવી બહુ હેલી છે. પીચ ઉપર ઉભા હોય એને પૂછો તો ખબર પડે. આની પરિસ્થિતિ ની એને બેટ્સમેન ને ખબર હોય સાહેબ. આપણે અહીંથી ઉસને ઓ શોટ ગલત લગા દીયા હતા. એક દી તું ઈ ન્યા હતો, તેથી ક્યાં ગયો હતો? બીજા માટે ડિસિઝન દેવું, બીજા માટે મારા તમારા વિચારો રજૂ કરવા બહુ હેલા છે. એની જગ્યાએ ઉભા રહ્યો ને તો જગતના ચોકમાં તમે એને સમજી હકો સાહેબ. આ ગાંધીનગર નથી જોયું, એ દિલ્હી વાળાની ભૂલું કાઢે. કઠણાઈ ન્યાથી શરૂ હોય. જો એક વાત યાદ રાખજો, નિંદા અને નિંદાનમાં ઘણો ફેર છે. અમે કલા જગતના માણસ છીએ, અમે કદાચ કોઈની વાત કરતા હઈશું ને તો એ અમારું નિદાન હશે, અમને અમારી વેદના હશે. અમારાથી મોટી કલાકાર એની એક વેદ, બધા દરેકની વેદના હોય. હા, હું એક ગીત હમણાં, હું કોઈ ગીતનો વિરોધી નથી, આપણો વિરોધ હાલે નહીં, પણ એક ગીત હમણાં ગવાય છે કે મને માવડી મળે તો ખોડલ મળે, ને આવડ મળે, ને હોનલ મળે, ને મોગલ મળે, તો આ મળી એનું હું. હા, એ બધાને જે જનની આ માતાજી મળે એવી મારી તમારી અપેક્ષા છે, તો આપણને જે માં મળી એનું હું. મળી એનું મૂળ નહીં અને જોઈ નથી, જોઈએ કરુણતા કોને કહીએ દેખવા છતાં દેવરા. જે મળી છે એનું જો મૂળ ન હોય, ખોડલ ખોડલ છે, મોગલ મોગલ છે, આવડ આવડ છે, એના આંગણામાં જન્મ લેવા માટે કેવા જીવન જીવવા મળે ને, એ તો તમે એ ઇતિહાસને વાંચો તો ખબર પડે. ઘણા અમને વાતાવા એમ કે અમારી ફરિયાદ છે મોટા ભાગની સમાજની કે માતાજીઓ ચારણો હું આપ્યું. આ એક ઘણી જગ્યાએ બેઠા હોય ત્યારે ચર્ચા થાય કે ચારણો હું આપ્યું, બીજા બધા જે કઈ આપ્યું. વાત શ્રદ્ધાની છે. હું દુબઈ એક પ્રોગ્રામમાં વાતાવરણ ગયો ને, એક હોનીન ત્યાં ગયો ને, તો એક ગોદડીની પૂજા કરતા હતા. આ દ્રશ્ય મેં મારી નજરે જોયો પામવિલામાં. એ ગોદડી હાનું ટાણું એટલે ગોદડીની પૂજા કરી, પછી માતાજીની પૂજા કરી, એટલે હું અતરંગમાં પડી ગયો. એટલે મેં કીધું કે તમે આ ગોદડીની પૂજા કરો છો તો આ ગોદડીમાં એવું શું છે? એ હોનીના શબ્દ હતા, નાખમાંથી આહુડા ટપકતા હતા. દેવરાજભાઈ, આથી ઘણા વર્ષ પહેલા ભગવતી હોનલ છે ને, માં હોનબાઈમાં અમારા આંગણામાં આવ્યા અને અમારી આ ગોદડી માંથી બેઠા હતા અને અમને એ ચારણની દીકરીએ આશીર્વાદ જગદંબા દઈને ગયા ને, તેથી અમારું અભરે ભરાણું છે સાહેબ. આ ગોદડી અમારા માટે ભગવતીનું મંદિર છે. હે માં જાગતી જ્યોત, એટલે કવિ કાગ લખે કે સોનલવાણી સાંભળી અને ચિતમાં થાય સંતો, પણ હોના નલવાણી હાંભળી અનચિત માં થાય સંતો, કાતો પાપી આત્મો આવી વરાળ માથે રાત, કાળી અંધારી આઈ માં કાઈ હું જ નહીં, આવી વરાળ માથે રાત, બેરિયા વાળી ઓનલ માપ કપાડી.
કરવા લાગ્યા આપે કર્યો રે પ્રયાસ કારણો ના સી છૂટવા લાગ્યા આપે કર્યો રે પ્રયાસ
હોય છે ત્યારે આ જગત માં આવે છે, આ દુનિયાના ચોક માં. જયારે રાજુભાઈ ની એક ફરમાઈશ 10 મિનિટ ની પૂરી કરીને હરેશદાન પાસેથી સુંદર મજાનો લોક સાહિત્ય નો વગતા આવ્યો. હરેશદાન ગઢવી ને હાંભળો, એક જીવન નો લાવો છે. બહુ ઓછા કલાકારો અમારી પાસે છે જે યોગ્ય ન્યાય આપી હકે, સાહેબ સમય અનુરૂપ બોલી હકે. પણ વતાભાઈ મારે 10 મિનિટ નો એક પ્રસંગ કહી. કોરોના કાળ માંથી આપણે પસાર થયા રાજુભાઈ, દર 100 વર્ષે આવી એકાદી ઘટના છે, એ ઘટે છે, અસ્તિત્વનો નિયમ છે. દર 100 વર્ષે એકાદી આવી ઘટના ઘટે. ઘણા આમને એમ કહે કે તમારા લોકગીતમાં કઈ છે જ નહીં, હે કે તમારા લોકગીતમાં કઈ છે નહીં. ત્યારે અમારે દુઃખ સાથે કેવું પડે કે અમારી કઠણાઈ છે કે તારા ભાગમાં જ માલ એવો આવ્યો છે. આ દુનિયામાં ગીર ગાયનું દેશી ઘી મળે છે, પણ તમે ડાલડા લ્યો તો અમારો કઈ વાંક ખરો? તમે વેજી પેડલ વાપરો તો અમારો કઈ વાંક ખરો? એમ બધું મળે છે. હા, જેને જેવું હું એ હું આ જગતના ચોકમાં. પણ લોકગીતો શું આપ્યું છે સાહેબ? કોરોના કાળ ની ઘટના જેવી 100 વર્ષ પહેલાની એક ઘટના, 10 મિનિટનો પ્રસંગ સાંભળજો. માતાઓ બહેનોની હાજરી છે. ગામડા ગામના આંગણામાં, ઘરના આંગણામાં પ્રોગ્રામ હોય ને ત્યારે 4 દિવાલની વચમાં રહેવાનું આ પાત્ર છે, એ આ પ્રોગ્રામનો લાભ લઈ હગે. આપણે તો ગમે ત્યાં જઈ હગીએ સાહેબ. રાજુભાઈ લોકસંગીતે જે દીધું છે ને એના મૂળમાંથી તમે ક્યારેય સાહેબ આ જગતના ચોકમાં નીકળી ન શકો. શું આ જગતના ગીતો હોય છે સાહેબ? એવો જ્યારે વહમો છે, એ કાળ છે અને મરકીનો રોગ છે, એ જગતના ચોકમાં હા કાળ છે, જ્યારે મચાવ્યો ટપોટપ છે, એ માણસ છે એ મરવા માંડ્યું સાહેબ. કોરોના કાળ થી અનેક ગણા માણસો છે, એક ને જ્યાં અગ્નિદાહ દઈને આવે ને તો 2 બેઠા હોય, 2 ને દઈને આવે તો 4 હોતા હોય. કોઈ કોઈનું નમ્ર સાહેબ, કોઈને કોઈ પૂછે નહીં એવી પરિસ્થિતિ. એમાં મોવાની બાજુમાં નીપ નામનું ગામડું, જકલ નામની એક ડોહી, જેને 70 વર્ષની ઉંમર છે, 75 વર્ષની અવસ્થા છે, જમન જીવને વાદ આલે છે. રસદાની ડોહીનો જીવ છે એ નથી જાતો, જકલનો જીવ નથી જાતો. એમાં 16 વર્ષની એક રૂપનો યુવાન, ભગવતી એવડું રૂપ દીધું છે એવી 16 વર્ષની એક નવયુવાન આવ્યો, નામ એનું મીણા હતું. મીણા છે એ જકલ ડોહી પાસે આવીને એટલું બોલી કે ફૂઈ, આ દુનિયામાં તમારો જીવ ક્યાં ચોટ્યો છે? કેમ તમારા જીવને સદગતિ નથી થતી? તેથી તૂટતા હાથે ચકલ નામની ડોહીના મોઢામાંથી શબ્દ ફરતા હતા, બેટા મીણા, મારો દીકરો અને દીકરાની વહુ છે તો મરકીમાં વયા ગયા છે, મરકીનો રોગે મારા દીકરાને અને એની ઘરવાળીને ભરખી લીધા છે. પણ એનો આ 5 વર્ષનો દીકરો છે ને રાહો, આ રાહામાં મારો જીવ ચોટ્યો છે. મને એમ થાય કે હું ગુજરી જાય તો મારા રાહાનું કોણ, કે હું ગુજરી જાઉં તો મારા 5 વર્ષના રાહાનું કોણ? તેથી 16 વર્ષની દીકરી વીજળીના ચમકારે મોતીડા પરો પાનબા અચાનક તાહે અંધારા આઈ એમ ઝબકારો થયો છે, અને જગલ ડોહીને એમ કીધું, ભૂઈ હું તમને જળ આપું છું, હું તમને પાણી આપું છું, તમારા રાહાની જવાબદારી છે મારી છે, કે તમારા રાહાની જવાબદારી મારી છે. તેથી જકલ નામની ડોહી છે એ મીણા 16 વર્ષની રૂપની અંબાર જે દીકરી હતી એને વાત કરતા એમ કહે છે કે બેટા મારી આ પરિસ્થિતિ જોઈ, મારી આ દશા જોઈ અને તને કરુણા ઉપડી હોય, મારું આ વાતાવરણ જોઈ અને તને કરુણા ઉપડી હોય, આજે તું આ જળ આપો. પણ બેટા તું તો મોટી થઈ ગઈ, 2 વર્ષ પછી તારા લગ્ન થાય, તેથી મારા રાહાનું કોણ? અને જો આ દેશની દીકરીના સમર્પણ સાહેબ, એમને એમ લોકગીતો નથી લખાણા, આમાં જીવન પડ્યા છે. અને 16 વર્ષની નવયુવાના છે એ 75 વર્ષની બુટી છે જેનો જીવ છે એ ચોટ્યો છે 5 વર્ષના દીકરાના દીકરા રાહામાં. અને એમ કે છે કે તમે એમ કહો છો ને લગ્ન થાય, કે હા કે લગ્ન થઈ ગયા હોય એના થોડા થાય, કે બેટા તારા ક્યાં થયા, કે હમણાં થાય, એ કે હમણાં થાય, કે કોની આરે કા રાહા આરે. અને આ દેશની 16 વર્ષની નવયુવાના છે એ 5 વર્ષના રાહાને પોતાના કડીમાં તેડી, અને જકલ ડોહીને 4 ફેરા ફરીને એમ કે છે કે ફૂઈ હવે આ રાહો છે ને એ મારો ભરથાર છે, મારો પતિ છે, હવે હું લગ્ન નહીં કરું, મારી જિંદગી છે આમાં કુરબાન કરી દઈશ. અને ટૂંકમાં વાત કરું, જકલ ડોહીના જીવનને સાંત્વન થયું, એના પ્રાણ વયા ગયા. પછી રાજુભાઈ મીણા 5 વર્ષના રાહાને કઈડમાં લઈને બજારમાં નીકળતી ને
એદી મીણા નું રૂપ જોઈ અને કેટલા લાલચ વાળા માણસો એ વિષય ના વાસ ને જેના વમળો છે ઈ જેદી ચડાય છે એવા માણસો છે એ મીણા હમે જોઈ ને એમ કેતા હતા કે મીણા શું કામે આ કરત, એક કામ કર. અને તે દી એક લોકગીત નો જન્મ થયો. લોકગીત ના માધ્યમ થી મીણા જવાબ આપે છે. એમ કે છે કે મીણા અમારી યારે લગ્ન કરી લે, અમારી યારે ફેરા ફરી લે, તું જે કે અમે કેવા કરવા તૈયાર છે. તું કે તો ઘોડલા, તું કે તો ચુંદડી, તું કે તો હાથીડા. આ તો બહુ નાનો છે. તે દી મીણા એમ કેતી હતી કે નાનો ભલે રહ્યો પણ એ મારો કાનો છે. આને ગીત આવ્યું કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. જવાબ દેતી હતી કે નટવર આજે નાનો છે, તમારા માટે નાનો છે, મારા માટે કાનો છે, કાલે મોટો થાય તો આ બધું મને મગાવી દે. જેના જીવનનો સમર્પણ પડ્યા છે ને એના મને તમને ગીતો મળ્યા છે, અને જેને જીવન કુરબાન કર્યા છે ને એ ગીત ચાંદો અને સૂરજ રહી ને ત્યાં લગી રહે. આટાના જે ગીતો આવે ને એ તો વાવડાની જેમ હોય સાહેબ,
વરસાદી જીવતની જેમ આવે અને વયા જાય, જેના જીવન જ જેમાં નથી, જેમાં કાંઈ છે નહીં સાહેબ, કરું ધાકોર કાગડા, એનું આયુષ્ય બહુ હોય નહીં, એ મારું તમારું ગરવું સાહિત્ય, કે મને તમને ગમે ત્યારે સાંભળો ત્યારે મજા આવે એવો એક સાહિત્યનો વડાભેર વગતા, જેની પાસેથી ભગવતીની વાતોથી માંડી માના ગુણગાનથી માંડી અને અત્યારના સમય પ્રમાણે જે ગીતો જે કાંઈ ગવાય છે એવું એક સારી રીતે ગાઈ શકે.